Hey there, subscribe to my channel and also press this bell icon so you never miss any update caused whenever we upload any new video. You'll get a notification on your phone. હું પરમેન્દ્ર ગજ્જર પરમ ગજ્જરથી ઓળખું છું, વડોદરાનો છું. ભોજપત્ર એટલે ભુર્જ નામનું વૃક્ષ જે હિમાલયમાં થાય છે, 12,000 ફૂટ પર ઉપર થાય છે, એની છાલ છે. અને એ છાલ ઉપર, એ પવિત્ર છાલ ઉપર મેં પેઇન્ટિંગ્સ કર્યા છે, જેમાં વ્યાસમુનિએ ગણપતિ સાથે જે ભોજપત્ર ઉપર લખાવ્યું હતું એવી જ રીતે મને થયું કે ગણપતિને, જો ગણપતિ એમાં લખ્યું છે તો મારે ભોજપત્ર ઉપર ગણપતિ કરવા છે. એ હિસાબે મેં ગણપતિના 108 ચિત્રો ભોજપત્ર ઉપર તૈયાર કર્યા છે. આ પવિત્ર ભોજપત્રનું આજે જ પેઇન્ટિંગ્સ તરીકે ઉદઘાટન જાહેર કર્યું છે. ભોજપત્ર ભુર્જ એટલે ભૂરજ એવું કહી શકાય, અને ભૂરજ એટલે જમીન ની રજ, અને એના ઉપર આ બહુ નાજુક વસ્તુ છે આ, કે જે પ્લાસ્ટિક જેવી છે પણ તેમ છતાં એ ફાટી જાય એવી નાજુક વસ્તુ છે, અને પણ છતાં પવિત્ર છે. આના ઉપર શ્લોક લખે અને એ શ્લોકને જો સિદ્ધ કરવા મૂકે તો સિદ્ધ જલ્દી થાય છે, અને એ શ્લોક કામ કરતા થાય છે એવી એક માન્યતા છે. ભોજ આવી રીતના પડ હોય છે, અને એ પડ ઉપરથી આ એક ઉખાડેલું છે, અને એમાં 4 જાતના કલર આવે છે, સફેદ, બ્લેક, કાળો, લાઇટ બ્રાઉન અને ડાર્ક બ્રાઉન, એમ 4 જાતના એમાં કલર આપણને મળી શકે છે. મેં આ ભોજપત્ર પર ગણપતિ બનાવતા લગભગ 1-1.5 વર્ષ લાગ્યું, પણ કામ કરવાની બહુ મજા આવી, અને એ કામ કરતાં કરતાં જે ધાર્મિક લાગણી આપણામાં અંદર ઉદ્ભવે છે એનું આયોજન બહુ સરસ રીતે મારા આ કામમાં થયું છે. ઓકે.